સુરત મહાનગરપાલિકાને સામાન્ય સભા ચાલતી હતી ત્યારે વિરોધ પક્ષના નેતા અને મહેશ અણધડે એકસાથે પોતાની વાત મૂકતા ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતે ટકોર કરી કે તમારી પાર્ટીમાં સંકલન યોગ્ય નથી, જેના જવાબ આપતા આપના કોર્પોરેટર મહેશ અણધડે કહ્યું કે અમારું બુટલેગરો સાથેનું સંકલન સારું નથી, તમારું બુટલેગર સાથેનું સંકલન સારું છે, આ બાબતને લઈને જબરદસ્ત ધીંગાણો શરૂ થઈ ગયું હતું। સામાન્ય સભામાંથી બહાર નીકળતી વખતે મહેશ અણધડા અને દિનેશ પુરોહિત વચ્ચે બુટલેગર શબ્દને લઈને ઉગ્ર બોલાચાલી થતા વાત જપાજપી સુધી પહોંચી ગઈ હતી। ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું કે સામાન્ય સભા જ્યારે પૂરી થઈ હતી ત્યારે અમે બધા સાથે બહાર નીકળ્યા હતા, ત્યારે મહેશ અણધડ અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને લઈને બીભત્સ શબ્દો બોલતા હતા, જેને કારણે મેં તેને ધક્કો માર્યો અને લાત પણ મારી છે। અમારા પ્રદેશ અધ્યક્ષ માટે આવા ખરાબ શબ્દો કોઈ પણ બોલે તો હું ચલાવી લઈશ નહીં અને એનો એને ચોક્કસ જવાબ મળશે। આપના કોર્પોરેટર મહેશ અણધડે કહ્યું હતું કે હું સીઆર પાટીલ માટે પણ એક શબ્દ બોલ્યો નથી, મેં બુટલેગરને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું, સભાની અંદર અને બહાર નીકળતી વખતે પણ સીઆર પાટીલ માટે એક પણ શબ્દ બોલ્યો ન હતો, મેં ફક્ત એવું કહ્યું હતું કે આ દુશાસન છે, સુશાસન નથી। જે પ્રમાણે હાલમાં આપણે જોઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ચાલી રહી હતી અને સામાન્ય સભા ગરમાઈ હતી, સામાન્ય સભાના દ્રશ્યો તમે હાલમાં નિહાળી રહ્યા છો કે નગર સેવકો વચ્ચે જે હાથાપાઈના દ્રશ્યો થયા છે, વાતાવરણ ઉગ્ર બન્યું છે। જે પ્રમાણે જોઈ રહ્યા છે કે જે નગર સેવક છે દિનેશભાઈ પુરોહિત, તેઓ ખૂબ જ ઉગ્ર થયા છે, મુદ્દો નથી જાણતા, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું। જે દિનેશભાઈ જે પ્રમાણે જાણવા જેવું છે પ્રમાણે જોઈ રહ્યા છે સામાન્ય સભાનો માહોલ ગરમાયો છે, માહોલ જે પ્રમાણે રાજ્ય સરકારનો પ્રશ્ન હોય રાજ્ય સરકારની વાત કરવી જોઈએ, આ બુટલેગર છે પેલો બુટલેગર છે આ વાત નહીં કરવી જોઈએ, આ સામાન્ય સભા છે, સુરતના વિકાસ માટે લોકો એકત્રિત થાય છે, અહીં લોકોને બુટલેગર કહે એ કેવો વ્યાજબી છે, બરાબર નથી। એટલે મહેશ અણધડ વારંવાર ગાળ આપીને વાત કરતો હોય, સભ્યોને ગાળ આપતો હોય,
કેવી રીતના ચાલી શકે? મહેશ સંઘની સભ્યતા કાયમ આખા બોર્ડમાં બધાને ગાળ આપી છે ને, આજે પણ ગાળ આપી બોર્ડમાં, અત્યારે બહાર આવીને ગાળ આપે છે અને બુટલેગર બોલે છે. શું કેવું છે રજૂઆત છે આને લઈને? રજૂઆત એ છે કે એને સસ્પેન્ડ અને કાયમ માટે એના પર કોઈ કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ કરવામાં આવી, અમે ફરિયાદ છે. હાલમાં આપણી સાથે શાસક પક્ષના નેતા અમિત રાજપૂત જોડાયા હતા કે જેમના મતે જે આપના નગરસેવક છે મહેશ અણધર, તેના દ્વારા વારંવાર તેમને બુટલેગર કહેવામાં આવી રહ્યા છે અને ભાજપના જે નગરસેવકો છે તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જે પ્રમાણે માહોલ આપણે જોઈ રહ્યા છે, ચોક્કસ દરવાજાની બીજી બાજુથી ભાજપના નગરસેવકોએ અંદર પ્રવેશ કર્યો છે અને મામલો ઉગ્ર. જે પ્રમાણે આજની સામાન્ય સભા ગરમાઈ છે, આપ અને ભાજપના નગરસેવકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે, ત્યારે બીજેપીના નગરસેવક દિનેશ પુરોહિત આપણી સાથે જોડાયા છે. શું છે સમગ્ર ઘટના તે જાણવાનો પ્રયત્ન કરશું. દિનેશભાઈ શું છે સમગ્ર ઘટના? જ્યારે એક તો એ લોકો બોર્ડની અંદર પણ પ્રેક્ષક ગેલેરીમાં અને પત્રકારો નોટિસ લે એ પ્રમાણે બોર્ડને ડિસ્ટર્બ કરવાનું પ્રયત્ન કરતા હતા, અને જ્યારે જ બહાર નીકળ્યા બોર્ડ પૂરો થયા પછી એ લોકોની આડોડાઈના કારણે બોર્ડ સારી રીતે ના ચાલે એ રીતે એમને બોર્ડને ડિસ્ટર્બ કર્યું, અને બોર્ડ પૂરું થયું જેમ જ બહાર નીકળ્યા ત્યારે એમના સભ્ય મહેશ અણગઢે વિભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો. અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ જેવો કરોડો લોકોના મનમાં વસે છે, દેશમાં સર્વાધિક લીડથી જીતનારા અને કન્ટિન્યુઅસ લોકોના દિલની અંદર વસનારા, અત્યાર સુધીની બધી જ ચૂંટણીઓમાં એમણે પોતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એવા સી આર પાટીલ સાહેબ વિશે વિભત્સ શબ્દો બોલ્યા, અને એના વિરોધમાં અમે એને મુતોડ જવાબ આપવાના છીએ. એને તાળામાં મૂકી દીધા છે, પણ જ્યારે પણ એ નીચે આવશે ત્યારે 100% અમે એને એવો જવાબ આપીશું કે એની નાની યાદ આવી જાય. તો જે પ્રમાણે જોયું તે પ્રમાણે આજરોજ સામાન્ય સભાના જે દ્રશ્યો છે તે ચોક્કસ એસનાઈ ન્યૂઝે સમગ્ર દ્રશ્યો તમારી સમક્ષ લાવ્યું છે. દ્રશ્યો છે તે બતાવ્યા છે કે કઈ રીતે વાતાવરણ ગરમાયું હતું, સામાન્ય સભા ગરમાઈ હતી. શાસક પક્ષ નેતા અમિત રાજપૂત અને નગરસેવક કોર્પોરેટર દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જે આપના નગરસેવક છે તેમના દ્વારા બોટાદનું લઠ્ઠાકાંડ અને ત્યારબાદ જે તેમના જે પ્રદેશ અધ્યક્ષ છે તે પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ તેમણે જે ટિપ્પણી કરી છે, ટિપ્પણીને લઈને ક્યાંક તેઓ રોષે ભરાયા હતા અને રોષ બાદ આ સમગ્ર જે સભા છે તે ઉગ્ર બની હતી. અને હાલના જે દ્રશ્યો છે તે ચોક્કસ આપણે નિહાળી રહ્યા છીએ. હાલમાં નગરસેવક જે છે દિનેશ પુરોહિત, તેમણે પણ જણાવ્યું કે તેઓ હાલમાં જે મહેશ અણધર છે આપના નગરસેવક છે તેઓ એક રૂમમાં તેમની સિક્યુરિટીની દ્રષ્ટિએ તેમને હાલમાં તો પૂરી દેવામાં આવ્યા છે, તેમને અંદર મૂકવામાં આવ્યા છે, કારણ કે બીજેપીના જે નગરસેવકો છે તે ખૂબ જ રોષે ભરાયા છે. મેયરશ્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ત્યારે તેવા સંજોગોમાં હવે પછીની આ જે સામાન્ય સભા છે તે સામાન્ય સભા હાલમાં તો ઉગ્ર બનેલી ચોક્કસ આપણે અહીંથી જોઈ રહ્યા છીએ. કેમેરામેન જિજ્ઞેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, એસ9 ન્યૂઝ સુરત.